गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप टेक्स्टबुक अंदर थी यूनिट नंबर छ जोईए। अपने चार यूनिट पूरा कर्या, एना पछी पांचमी यूनिट है रानी की वाव। ए लेसन थोड़ो टफ है, एटला माटे थईने आपणे पहेला छठ्ठू लेसन जोई लईए। छठ्ठू लेसन है थोड़ूक समझवामां ईजी है अने वार्ता है, तो तमने पण थोड़ीक मजा आवशे। पाठनुं नाम है ध नाइट ट्रेन एट देवली। देवलीनी रात्रिनी जती ट्रेन, पाठनुं नाम आ रीते छे। आ पाठना लेखक छे रस्किन बॉन्ड। रस्किन बॉन्ड जे छे ए ब्रिटिश पोएट छे। मैं तमने वात करेली छे जे इंग्लिश एटले आपणे जे भणीए छीए ए इंग्लिश ए इंडियन इंग्लिश छे। आ सिवाय अमेरिकन इंग्लिश छे, स्पेनिश छे, डच छे, एवी ज रीते ब्रिटिश इंग्लिश आ एक इंग्लिशनो ज एक प्रकार छे। अने एना लेखक छे रस्किन बॉन्ड। जेवी रीते गुजराती भाषानी अंदर कविओ अने लेखको होय छे, ए ज रीते अंग्रेजी भाषानी अंदर पण पोएट अने राइटर आवी रीते कविओ अने लेखको बंने होय छे। हवे नाइट ट्रेन एट देवली आ पाठनी अंदर लेखक छे ए समर वेकेशननी अंदर पोताना दादीमानी घरे होस्टेलनी अंदरथी घरे જાય છે અને સ્થળનું નામ આપેલું છે દેહરા। પોતાના દાદીમાનું જે ઘર છે એ સ્થળનું નામ છે દેહરા, અને આ દેહરા છે એ હિમાચલ પ્રદેશની અંદર આવેલો વિસ્તાર છે। ત્યાં પોતે સમર વેકેશનની અંદર દેહરા જાય છે, એટલે રસ્તાની અંદર દેવલી નામનું એક સ્ટેશન આવે છે। આ પાઠની અંદર બે શબ્દ આવશે, દેવલી અને દેહરા, આ બંને સ્થળના નામ છે। દેહરા છે એ હિમાચલ પ્રદેશની અંદર આવેલું એક સ્થળ છે, અને રસ્તાની અંદર જે દેવલી સ્ટેશન આવે છે એ નેપાળની સરહદ જે છે ત્યાંનું એક શહેર છે, ત્યાંનું એક સ્ટેશન છે। તો રસ્તાની અંદર દેવલી સ્ટેશન આવે છે અને ત્યાં એક બાસ્કેટ વેચનારી એક છોકરી સાથે એની મુલાકાત થાય છે, અને બંને વચ્ચે જે વાર્તાલાપ થાય છે આ વાર્તાલાપની વાત અહીંયા કરેલી છે। આ આખે આખી સ્ટોરી છે એ અહીંયા એક અંશ સ્વરૂપે આપેલી છે। ધ નાઇટ ટ્રેન એટ દેવલી આ આખે આખી બુક છે કે જેની અંદર આખી એ વાર્તા છે એ આપેલી છે। જેવી રીતે થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ છે કે આખે આખી બુકની અંદર આખી સ્ટોરી છે, પછી એના ઉપરથી ફિલ્મ આવેલી, તો આ જ રીતે આ ધ નાઇટ ટ્રેન એટ દેવલી આ આખી જ બુક છે કે જે રસ્કિન બોન્ડે લખેલી છે, અને આ આખે આખી વાર્તાની અંદરથી આખી બુકમાંથી એક અંશ નાનકડો એવો ભાગ છે અહીંયા લખેલો છે કે જેની અંદરથી એ આખે આખી બુકમાં જે સ્ટોરી છે એની થોડીક ઘટના કે થોડીક જે પ્રસંગ છે એને અહીંયા રજૂ કરેલો છે। તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગ જોઈ લઈએ। કયા જે યુનિટની અંદર આપણે જોયું કે જેટલા આપણે પેરેગ્રાફ જોવાના છે એટલા જ સ્પેલિંગ હું તમને અહીંયાથી લખાવીશ, અને એ તમારે ચોપડાની અંદર લખી લેવાના છે, ત્યાર પછીથી આપણે પાઠ સમજી લેશું। નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી જ્યાં આપણે પહોંચ્યા છીએ ત્યાંથી જ સ્પેલિંગ શરૂ થશે, અને એ જ પછી આપણે ટ્રાન્સલેશન જોશું। એ રીતના આપણે એક આખા લેસનને બે કે ત્રણ પાર્ટની અંદર ડિવાઈડ કરી દીધો છે, જેથી કરીને તમને એકસાથે સ્પેલિંગ લખવા ન પડે। સૌથી પહેલાં છે સ્પેન્ટ, એટલે કે વિતાવતા। અહીંયા લેખક છે વિતાવતો અથવા વિતાવતા। સ્પેન્ટ શબ્દ છે એ વી ટુ છે, અને એનું વી વન શું થાય છે તો કે સ્પેન્ડ। જો પાઠની અંદરથી આપણે સ્ટોરી તો યાદ રાખશું જ, પ્રશ્ન જવાબ પણ યાદ રાખશું। કદાચ એવા સમાચાર આવ્યા છે કે પેરેગ્રાફ આપવામાં આવશે અને એના ઉપરથી તમારે પ્રશ્ન જવાબ લખવાના, તો આપણે ઇંગ્લિશની અંદર તો એ જ પેપર સ્ટાઇલ છે, યુનિટની અંદર તમને પેરેગ્રાફ છે એ આપેલા જ હોય છે। એના પછી પ્લેન્સ એટલે કે ઘાસના મેદાનો, આ નવો શબ્દ છે તમારા માટે। અબાઉટ એટલે ના વિશે, બોર્ડર સરહદ અથવા કિનારી, અહીંયા આપણે સરહદની વાત લેવાની છે। ડિસાઇડેડ એટલે કે નિર્ણય કર્યો, ગેટ ઓફ આ ફ્રેઝ છે,
ફ્રેઝલ પ્રિપોઝિશન જેને આપણે કહીએ, ગેટ ઓફ એટલે કે નીચે ઉતરી જવું, જ્યારે લેખક ટ્રેનની અંદરથી નીચે ઉતરે છે ત્યારે આ શબ્દ છે એ આપણને આપેલો હોય છે. કેમ ડાઉન એટલે કે આવ્યા, નીચે આવ્યા. શોલ, સાલ. બેર એટલે ખુલ્લા, જે ટોપલી વેચનારી છોકરી છે એના પગ છે એ ખુલ્લા છે, એને ખભે એક શાલ છે. ટૂંકમાં છોકરીનું એક આખાખું વર્ણન છે આપણને અહીંયા બે કે ત્રણ લીટીની અંદર આપેલું છે. ગ્રેસફુલી એટલે કે આકર્ષક રીતે. ટોવર્ડ, ની તરફ. ઇન્ટેન્ટલી, ઇરાદાપૂર્વક. ઇન્ટેન્ટલી આ શબ્દ છે એ એડવર્બ તરીકે છે, એટલે કે વિશેષણ તરીકે છે. આખો શબ્દ થશે ઇન્ટેન્સ. ઇન્ટેન્સ ઈરાદો હોવો, અને એનો એડજેક્ટિવ તરીકે અહીંયા આવ્યું ઈરાદાપૂર્વક. જેવી રીતે આપણે ચોકસાઈ, નીટ, તો નીટ શબ્દ છે એ શું છે? NEAT, નીટ એટલે કે ચોકસાઈ, નીટ ચોકસાઈ. પણ આ જ શબ્દને આપણે એડજેક્ટિવ બનાવવું છે, ચોકસાઈપૂર્વક. તો નીટનું થશે નીટલી. તો કયો પ્રત્યય મેં લગાડ્યો? LY પ્રત્યય. LY લગાડવાથી વાક્ય છે એને આપણે એડવર્બ, શબ્દ જે તે શબ્દ છે એને આપણે એડવર્બ તરીકે લખી શકીએ છીએ. વાત આપણે કરી ઇન્ટેન્ટલી એટલે કે ઈરાદાપૂર્વક. એના પછી પ્રિટેન્ડેડ એટલે ઢોંગ કર્યો. મેઇન શબ્દ છે પ્રિટેન્ડર, જેને પ્રત્યય લગાડેલો છે ED, કે જેનાથી એ શું બન્યું? તો કે V2. પ્રિટેન્ડેડ એટલે ઢોંગ કર્યો. નોટિસ, ધ્યાનમાં લેવું. નોટિસ એટલે નોંધ પણ થાય, અહીંયા આ વર્બ તરીકે છે. પછી છે પેલ એટલે કે નિસ્તેજ અથવા તો ઝાંખો. સર્ચિંગ, શોધી રહેવું અથવા શોધવું. લાઇવલી એટલે જીવંત. હવે જુઓ, LIVE, લીવ એટલે રહેવું, અને આ જ શબ્દ, આ જ સ્પેલિંગને આપણે લાઈવ એટલે કે જીવંત તરીકે પણ આપણે વાપરીએ છીએ. તો જુઓ, સ્પેલિંગ એક જ છે પણ એના ઉચ્ચાર અને અર્થની અંદર ઘણો બધો ફેરફાર જોઈ શકાય છે. મેટ એટલે કે મળી. તો આટલા સ્પેલિંગ તમારે અત્યારે પાકી બુકની અંદર લખી લેવાના છે. હવે ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 55 ઉપર યુનિટ છે આપેલો છે. જોઈએ આપણે, લેખક છે પોતાની વાત કરે છે. જ્યારે તમે ગુજરાતી લેસન ભણો છો ને ત્યારે ઘણી બધી વખત પાઠની અંદર લેખક પોતે પોતાની વાર્તા કે જે કોઈ કથા છે એનું વર્ણન છે કરી રહ્યા હોય છે. તો અહીંયા પોતે જ લેખક છે પોતાની વાત છે લખે છે. વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો. આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા. હું રેગ્યુલરલી નિયમિત રીતે સ્પેન્ટ વિતાવતો માય સમર વેકેશન મારું ઉનાળું વેકેશન ઇન દેહરા દેહરાની અંદર. એટ માય ગ્રાન્ડમધર્સ પ્લેસ મારા દાદીમાના ઘરે. લેખક જ્યારે કોલેજમાં હતા ત્યારે પોતે ઉનાળાનું વેકેશન એ નિયમિત રીતે એટલે કે દર વર્ષે એ પોતાના દાદીમાની ઘરે વિતાવતા. અને દાદીમાનું ગામ કયું આપેલું છે? તો કે દેહરા. એ ક્યાં આવેલું છે? હમણાં જ મેં કીધું તમને, હિમાચલ પ્રદેશની અંદર આવેલું. અને ત્યાં જવા માટે એ ટ્રેનની અંદર જતા, અને ટ્રેનની અંદર દેહરા જતી વખતે દેવોલી નામનું એક સ્ટેશન છે એ રસ્તાની અંદર આવતું. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. હવે આ દેહરા છે એ હિમાચલ પ્રદેશની અંદર આવેલો એક મેદાની પ્રદેશ છે.
કે જ્યાં ઘાસના મેદાનો આવેલા છે. આઈ વુડ લીવ ધ પ્લેન્સ, હું ત્યાં ઘાસના મેદાનો પર રહેતો. લેખક છે એને ઘાસના મેદાનોની વાળી જગ્યાની અંદર રહેવું ખૂબ જ પસંદ હતું. ક્યારે જતા? અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણું વેકેશન છે એ જૂન મહિનાની અંદર ખુલે છે, પણ કોલેજ લેવલે વેકેશન છે એ જુલાઈ અથવા ઓગસ્ટની અંદર એમનું સત્ર છે એ શરૂ થાય. તો લખે કહે છે કે મે મહિનાની અંદર હું ત્યાં જતો અને રિટર્ન પાછો ફરતો લેટ ઇન જુલાઈ, જુલાઈના એન્ડની અંદર, જુલાઈના અંતની અંદર હું ફરીથી મારી કોલેજે પહોંચતો. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિમીઝ ફ્રોમ દેહરા. જુઓ, આ તમારો જવાબ છે. પ્રશ્ન તમારે આવશે કે લેખક કેટલો સમય પોતાના દાદીમાની ઘરે રોકાતા અને દેવલી છે એ સ્ટેશન શું છે, ક્યાં આવેલું છે. આ બંને આ ફકરાની અંદરથી તમારે 3 પ્રશ્નના જવાબ છે એ લખવાના આવશે. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન, દેવલી એ નાનકડું સ્ટેશન છે. અબાઉટ 50 કિમીઝ ફ્રોમ દેહરા, દેહરાથી 50 કિમીના અંતરે આવેલું એક સ્ટેશન છે. અને આ દેવલી એ નેપાળની જે સરહદ છે ત્યાં આવેલો એક ઘાસના મેદાનનો પ્રદેશ છે, જેને આપણે મેદાની પ્રદેશ તરીકે ઓળખી શકીએ. અને એનું નામ આપેલું છે ઇટ વોઝ ઓન ધ બોર્ડર ધ હેવી જંગલ ઓફ ઇન્ડિયન તેરાઈ. જુઓ, આ સ્થળ તમારા માટે નવું છે. તમે ગૂગલની અંદર જોશો ઇન્ડિયન તેરાઈ એટલે તમને લખેલું આવશે, વર્ણન કરેલું આવશે કે ઇન્ડિયન તેરાઈ એ શું છે. તો કે નેપાળની દક્ષિણે આવેલો એક ઘાસનો મેદાની પ્રદેશ છે, આવી વાત તમને એની અંદર લખેલી આવશે. એટલે હિમાચલ પ્રદેશની અંદર આવેલું દેહરા અને ત્યાંથી 50 કિમીના અંતરે આવેલું ઇન્ડિયન તેરાઈ અથવા તો દેહરા, દેવલી, આ બંને છે એ કેવા છે, તો કે ઘાસના લીલા મેદાનવાળા પ્રદેશો છે. આપણને હિમાચલ પ્રદેશની તો ખ્યાલ જ છે, જેની અંદર બદ્રીનાથ, કેદારનાથ આ બધા જે કોઈ સ્થળો આવેલા છે. એના પછી એક મૂવીની અંદર આપણે જોઈએ તો ગુજરાતી મૂવી આવ્યું હતું ચાલ જીવી લઈએ, તો એની અંદર પણ આ જે સ્થળ છે આમાં બતાવતા નથી કે આ જ સ્થળ છે, પણ એની અંદર પણ આપણે જોઈએ છે કે લીલા ઘાસવાળો લીલોછમ પ્રદેશ છે આપણને જોવા મળે છે. તો એ જ રીતે એક કેદારનાથ આ મૂવીની અંદર પણ અહીંયા જે વસ્તુ તમને કીધેલી છે કે ઘાસના લીલાછમ મેદાનો, આ વસ્તુનું વર્ણન છે એ મૂવીની અંદર બતાવેલું છે. ન જોયું હોય તો જોઈ લેવું. આગળ, તો દેવલી છે શું છે, તો કે દેહરાથી 50 કિમીના અંતરે આવેલું એક સ્થળ છે. ઇટ વોઝ ધ બોર્ડર, અને તે સરહદ છે શેની, તો કે હેવી જંગલ, ગાઢ જ, અહીંયા હેવી છે એના માટે આપણે ગાઢ શબ્દ લેવાનું છે, ગાઢ જંગલની સરહદ છે. અને કોની, તો કે ઇન્ડિયન તેરાઈ. આ ઇન્ડિયન તેરાઈ છે એ આખું સ્થળનું નામ જ તમને ગૂગલની અંદર જોવા મળશે કે નેપાળની જે સરહદ છે, નેપાળ અને હિમાચલ પ્રદેશની, તો આ બંનેની વચ્ચે આવેલું આ એક સ્થળ છે. આગળ, આઈ ડિસાઇડેડ ધેટ, મેં નિર્ણય કર્યો કે વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી. હવે લેખકને પણ આ હરિયાળી જે કોઈ નેચરલ વાતાવરણ છે ખૂબ ગમતું હોવું જોઈએ, એટલા માટે થઈને એણે નિર્ણય કર્યો કે એક દિવસ હું જ્યારે દેહરા જઈશ ત્યારે દેવલી થોડાક સમય માટે હું ઉતરી જઈશ. આઈ વુડ ગેટ ઓફ, હું ઉતરી જવાનું પસંદ કરીશ. ઓફ ધ ટ્રેન, ટ્રેનમાંથી, એટ દેવલી, દેવલીએ, એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર, અને ત્યાં એક દિવસ હું વિતાવીશ. ઇટ વોઝ 18, હું ત્યારે 18 વર્ષનો હતો. એટલે લેખક છે એ ટીનેજ એટલે કે યુવા અવસ્થાની અંદર હતા. વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર, હું મારી દાદીમાની મુલાકાત લેવા જઈ રહ્યો હતો. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી, અને રાત્રિના સમયે ટ્રેન છે એ દેવલી સ્ટેશન પર રોકાઈ. અ ગર્લ
came down the platform selling baskets. एक छोकरी came down उतरीने आवी the platform परथी selling baskets અને તે ટોપલીઓ વહેંચી રહી હતી. એક છોકરી ટોપલીઓ વહેંચતી પ્લેટફોર્મ પર ઉતરી આવી. આખી આખી સ્ટોરી છે એ કહેવાય ને કે જો એક સાથે તમે વાંચો તો જ આની મજા છે આવે, એટલે આપણું ધ્યાન છે આની અંદર હોય તો જ આ વસ્તુનો આનંદ છે આપણે લઈ શકીએ. હવે શું થાય છે જુઓ, આ એક નાનકડો સિરિયલ કે નાનકડી એવી પિક્ચર જેવું કામ છે આનું, કે સતત તમને પકડી રાખે કે આના પછી શું થશે, આના પછી શું થશે. બહુ સરસ મજાનો પાઠ છે. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ, તે ઠંડીની સવાર હતી. સમય છે આપણને શિયાળાનો આની અંદર બતાવી દીધો છે. એન્ડ ધ ગર્લ હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર. હવે આ આખે આખો પેરેગ્રાફ છે એની અંદર છોકરીનું વર્ણન કર્યું છે. છોકરી છે એના ખંભા ઉપર, અક્રોસ ધ શોલ્ડર એટલે ખભાની ઉપર એક શાલ હતી. હર ફીટ વેર બેર, બેર એટલે કે ખુલ્લા. આપણે હમણાં જ અહીંયા સ્પેલિંગમાં જોયું ફીટ એટલે કે પગ, તેના બંને પગ ખુલ્લા હતા. એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ, અને તેના કપડાં જૂના હતા. સામાન્ય રીતે ટોપલીઓ વેચે છે તો ફેરિયા લોકો છે એના કપડાં આવા જ રીતના હોય. સી વોઝ અ યંગ ગર્લ, તે એક યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટોવર્ડ્સ મી, વોકિંગ એટલે આવી રહી હતી, ગ્રેસફુલી આકર્ષક રીતે, ટોવર્ડ્સ મી મારી તરફ, ટોવર્ડ્સ એટલે ની તરફ અને મી એટલે મારી, મારી તરફ ચાલીને આવી રહી હતી. હવે ગ્રેસફુલી એટલે આકર્ષક રીતે, તો તમને એવું થાય કે એના પગ ખુલ્લા છે, એના કપડાં જૂના છે, તો એ કઈ રીતે આકર્ષક લાગી શકે? તો માણસનું જે વ્યક્તિત્વ છે એ એના કપડાં કરતાં કે એની પરિસ્થિતિ કરતાં વધારે મહત્ત્વનું છે. ભલે છોકરીના ખભા ઉપર માત્ર એક શાલ હતી, એણે જૂના કપડાં પહેર્યા હતા, પણ એનું વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વ છે એ લેખકોને ખૂબ આકર્ષક દેખાઈ રહ્યું હતું. લેખક જુએ છે કે આ છોકરી જે છે એ મારી તરફ સામે ચાલીને આવી રહી છે. વેન શી કેમ ટુ માય વિન્ડો, લેખક ટ્રેનની અંદર જ છે, છોકરી છે પ્લેટફોર્મ ઉપર આવી છે અને લેખક જે ડબ્બાની અંદર બેઠા છે એ બારીની પાસે આવી અને ઊભી રહી છે. વેન શી કેમ ટુ માય વિન્ડો શી સ્ટોપ્ડ, જ્યારે તેણી મારી બારી પાસે આવી તે રોકાઈ ગઈ. શી સો ધેટ, તેણીએ જોયું કે. આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી, તેણીએ જોયું કે. આઈ વોઝ લુકિંગ, હું તેણીને જોઈ રહ્યો હતો. એટ હર, તેણીની તરફ. ઇન્ટેન્ટલી એટલે કે ઈરાદાપૂર્વક અથવા તો આતુરતાથી. છોકરીને ખબર હતી કે લેખક છે એ ખૂબ આતુરતાથી અથવા ઈરાદાપૂર્વક રીતે તેની સામે જોઈ રહ્યા છે. બટ એટ ફર્સ્ટ, પરંતુ સૌ પ્રથમ, એટ ફર્સ્ટ એટલે પહેલાં તો. શી પ્રિટેન્ડેડ, તેણીએ ઢોંગ કર્યો. નોટ ટુ નોટિસ, ધ્યાન ન આપ્યાનો. પરંતુ પહેલાં તો તેણીએ ધ્યાન ન આપ્યાનો ઢોંગ કર્યો. શી હેડ અ પેલ સ્કિન, તેણીની ચામડી નિસ્તેજ એટલે કે ઝાંખી હતી. શાઇની બ્લેક હેર, ખૂબ જ ચમકતા કાળા વાળ હતા. એન્ડ ડાર્ક આઈસ, અને ઘાટીલી આંખો હતી. એન્ડ ધેન, અને પછી. ધોઝ આઈસ, તેણીની આંખો. સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન, જીવંત રીતે મને શોધી રહી હતી. સૌ પ્રથમ તો એણે નથી, જાણે મને કંઈ ખબર જ નથી એવો ઢોંગ કર્યો. લેખક એની સામે જુએ છે તો એણે કોઈ જાતનું ધ્યાન ન આપ્યું, પણ પછીથી એની આંખો છે એ ખૂબ જીવંત રીતે
તેની શોધ છે એ કરી રહી હતી. જ્યારે લેખકે એની સામે જોયું ત્યારે એણે ધ્યાન ન આપ્યું, એણે ન કશું જ ન જાણ્યું હોય એવો ઢોંગ કર્યો. પણ ત્યાર પછીથી એ લેખકને શોધવાનો પ્રયત્ન કરતી હતી. એના પછી સી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ. શી એટલે તેણી, સ્ટૂડ ઊભી રહી, બાય માય વિન્ડો મારી બારીએ, ફોર સમ ટાઈમ થોડા સમય માટે. તેણી થોડા સમય માટે મારી બારીની પાસે ઊભી રહી. એન્ડ નાઈધર ઓફ અસ, નાઈધર એટલે કોઈ પણ નહીં અને અસ એટલે અમારા માંથી, અમારા માંથી કોઈ પણ નહીં. સેડ બોલ્યું એનીથિંગ કંઈ પણ, અમારા બંનેમાંથી કોઈ કંઈ પણ બોલ્યું નહીં. આવું ગુજરાતી થાય આનું. નાઈધર ઓફ અસ સેડ એનીથિંગ, અમારામાંથી કોઈ કશું પણ બોલ્યું નહીં. બટ વેન શી મૂવડ ઓન, પરંતુ જ્યારે તેણી મૂવડ ઓન ચાલવા લાગી. આઈ ડોન્ટ નો વાય, મને ખબર નથી શા માટે. લેફ્ટ માય સીટ, મેં મારી સીટ છોડી દીધી. એન્ડ રશ્ડ ટુ ધ કેરીજ ડોર, અને હું કેરીજ ડોર એટલે ડબ્બાના દરવાજા પાસે દોડી ગયો. રશ્ડ એટલે ઝડપથી દોડી જવું. સી નોટિસ્ડ મી એટ ધ ડોર, તેણીએ મને દરવાજા તરફ જોયો. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન પ્લેટફોર્મ, અને તેણી પ્લેટફોર્મ પર મારી રાહ જોતી ઊભી રહી. આઈ વોક્ડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ, આઈ એટલે હું, વોક્ડ ચાલતો થયો, અક્રોસ ની તરફ, ટુ ધ ટી સ્ટોલ ચાની દુકાન તરફ, હું ચાની દુકાન તરફ ચાલતો થયો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર, એક નાનકડી ફાયરની અંદર, કેટલની અંદર ચા ઉકળી રહી હતી. કેટલ એટલે કીટલી, તો કીટલી ઉકળી રહી હતી એવું ન ગુજરાતી થાય, પણ નાની એવી આગની અંદર, નાની એવી ફાયરની અંદર ચા છે એ ઉકળી રહી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ, છોકરીએ ફોલોડ પીછો કર્યો, મી મારો, બિહાઇન્ડ ધ સ્ટોલ હું જે સ્ટોલની પાસે જઈ રહ્યો હતો, આ સ્ટોલની આગળ આ છોકરીએ મારો પીછો કર્યો, મારી પાછળ આ છોકરી છે આવી. ડુ યુ નો વોન્ટ ટુ બાય બાસ્કેટ, ડુ યુ વોન્ટ શું તમે ઈચ્છો છો, ટુ બાય અ બાસ્કેટ ટોપલી ખરીદવા, શું તમે ટોપલી ખરીદવા ઈચ્છો છો. સી આસ્ક્ડ તેણીએ પૂછ્યું. ત્યાર પછી એ વર્ણન કરે છે. દે આર વેરી સ્ટ્રોંગ, તે ખૂબ મજબૂત છે. મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, મેડ એટલે બનાવેલી, ઓફ નો નીનું ના, ફાઇનેસ્ટ ઉત્તમ પ્રકારના, અને કેન એટલે કે નેતર, તે ઉત્તમ પ્રકારના નેતરમાંથી બનાવેલી છે અને મજબૂત છે. નો આઈ સેડ, ના મેં કહ્યું. આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, મારે ટોપલીઓ જોઈતી નથી. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર, અમે એકબીજા સામે જોઈને ઊભા રહ્યા. ફોર અ વેરી લોંગ ટાઈમ, ઘણા લાંબા સમય સુધી. ધેન શી સેડ, પછી તેણીએ કહ્યું. આર યુ શ્યોર, શું તમે નક્કી જ કર્યું છે. યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, કે તમારે બાસ્કેટ નથી જ જોઈતા. ગીવ મી વન,
મને એક આપો. આઈ સેડ, લેખકે કહ્યું. એન્ડ આઈ ટુક ધ વન ઓફ ટોપ, અને મેં ઓ ટોપ એટલે ઉપરની, ઉપરની એક ટોપલી લીધી. એન્ડ ગેવ હર અ રૂપી, અને તેને પૈસા આપ્યા. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ, મને તેની આંગળીઓને સ્પર્શવાની ખૂબ ઈચ્છા હતી. બટ કુડ નોટ, હું સ્પર્શી શક્યો નહીં. લેખક છે એ રસ્તાની અંદર દહેરા જતાં જતાં દેવલી સ્ટેશન પર ઉતરે છે, અને પોતાના જીવનની અંદર એક નવો જ એક વળાંક છે અહીંયા જોવા મળે છે, કે આ ખૂબ એમ કે નિસ્તેજની ચામડી છે, એના કપડાં જૂના છે, એના પગ ખુલ્લા છે, ખૂબ એમ કે કોઈ એવી આકર્ષક નથી. તેમ છતાં પણ લેખક છે એના પ્રત્યે આકર્ષાય છે, અને બંને ટી સ્ટોલ પર ભેગા ચા પીવે છે, અને એની પાસેથી ટોપલી નથી ખરીદવી. તેમ છતાં પણ એવો લેખકને એ પ્રત્યે ભાવ થાય છે કે જેના લીધે એ એક ટોપલી ખરીદવાનું પસંદ કરે છે, અને સાથે સાથે જે છોકરી આ ટોપલી વેચે છે એની આંગળીઓને સ્પર્શવાની એને ખૂબ ઈચ્છા હોય, પણ એવું કરી શકતા નથી. હવે આ સ્ટોરીની અંદર આગળ શું થાય છે એની વાત આપણે આવતા લેક્ચરની અંદર કરશું. ત્યાં સુધી તમારે આ સ્પેલિંગ છે એને ખાસ લખી લેવાના છે. ટ્રાન્સલેશનની સૂચના છે હું તમને પછીના લેક્ચરની અંદર આપીશ. ત્યાં સુધી ગુડ બાય.